ढूंढता है तो किसका सहारा। सर्व ने नमस्कार। श्री सयाजी बहुभाव सार्वजनिक पुस्तकालय नवसारी श्री नरेंद्र हीरालाल पारेख ज्ञानधाम वती हूँ आप सौनु हार्दिक स्वागत करू छू। चौथा शनिवार नी आ श्रेणी मने गमतु पुस्तक ए अंतर्गत आपणे वारंवार मळी रह्या छीए। आप सौनु स्वास्थ्य सरस रहे एवी शुभ कामना साथे आजनो कार्यक्रम शुरू करीए छीए। આજે મારી પાછળનું દ્રશ્ય કદાચ નિયમિત જેઓ અમારી સાથે જોડાઈ રહ્યા છે એને કદાચ જુદું લાગે, પણ જે નવસારીની બહારના મિત્રો છે એને અમે કદાચ લાઇબ્રેરીનું બીજું દ્રશ્ય બતાવી રહ્યા છે। અત્યારે હું અમારી મેઇન ઓફિસમાં બેઠી છું। નમસ્તે વધાયુભાઈ, આપનું પણ સ્વાગત છે। નમસ્તે નમસ્તે બેન, કેમ છો? બસ મજામાં સર। યુઝ્યુઅલી અમારો જે કાર્યક્રમ છે એ ઉપરના હોલમાં કે જે વાચક ખંડ પણ છે અને આવા કાર્યક્રમો માટે અમારો આ એક ખાસ ઉપર હોલ છે, પણ ત્યાં કંઈક ઇશ્યુ આવ્યો છે ટેકનિકલી, એટલે અમે અમારું થોડું આજના પૂરતું સ્થાન બદલ્યું છે। પણ ગમે તે સ્થાન બદલાયું પણ આપણે જોડાયા એનો આનંદ વધારે છે। આજે આજે આપ ઉપરના હોલમાં ક્વોરન્ટાઇન થયા છો? હા જી, બિલકુલ 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 બિલકુલ। આપણા વક્તાશ્રીનો પરિચય તો આપ સૌને થઈ જ રહ્યો છે, મને પણ બે મિનિટ પહેલા લાઈવ નહોતી થઈ ત્યારથી થવા માંડ્યો છે, તમારું થોડું હાસ્ય પણ હજુ ત્યાં જ છે સર, સરસ મને હસાવી કાઢી। તો એવા જ એક મિજાજી માણસ આપણી વચ્ચે છે, આજે એવી વ્યક્તિ આપણી વચ્ચે છે જેનો પ્રભાવક વક્તવ્ય કદાચ નવસારીની જનતાએ કે બીજા બહારથી જોડાયેલાએ સાંભળ્યું જ હશે। ખૂબ ઈચ્છા કે સાહેબ આપ હોલમાં સ્વયં પધારો, તો કદાચ કુદરતની બી એવી ઈચ્છા છે કે હોલ આપણે આપણે આજે અલ્પવિરામ માટે ઉપર રવા દીધો છે એટલે નીચે આવી ગયા છીએ, તો ત્યાં તો આપ આવશો જ એવી કુદરતની બી ઈચ્છા છે। તો આજના કાર્યક્રમમાં ડૉક્ટર બદ્રાયુભાઈ વચ્છરાજાની કે જેઓ રાજકોટથી આપણી સાથે જોડાઈ રહ્યા છે, મહિનાના દર શનિવારે જે આ શ્રેણીઓ ચાલે છે, ત્રીજા શનિવારે સાહેબ બહેનો વક્તા તરીકે હોય છે, પહેલા શનિવારે યુવા હોય છે, બીજા શનિવારે બાળકો બોલે છે, અને આજનો આ ચોથા શનિવારનો સર્વજન માટેનો આ વાર્તાલાપ, એમાં અમારી સાથે વિવિધ સ્થાનોથી ખૂબ પ્રભાવક અને આમ ખૂબ સુંદર અને ઉમદા વક્તાઓ અને વિદ્વાનો જોડાઈ રહ્યા છે। આજે ગુજરાત શું રાષ્ટ્રીય કક્ષાએ જેમનું નામ શિક્ષણ ક્ષેત્રે મોખરે છે એવા એક વ્યક્તિ આપણી સાથે જોડાઈ રહ્યા છે। સાહેબ હું પણ શિક્ષણ સાથે જોડાયેલી છું। આપણે ઇન્ટરડિસિપ્લિનરી શબ્દ હમણાં આજકાલ બહુ ચાલે, ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ બહુ ચાલે, પણ જે વ્યક્તિઓ અને અમલ કરવા માટે આપણને આગળ મૂકે છે એ વ્યક્તિઓ જ્યારે ઇન્ટરડિસિપ્લિનરી રીતે પોતાનું જીવન પણ ઘડે એવું આપ વ્યક્તિત્વ છો, આપનો બાયોડેટા જોઈને મને એવું ચોક્કસ જ લાગ્યું છે કે આપ જુદી જુદી વિદ્યાશાખાના ખૂબ જ તજજ્ઞ છો, વિદ્વાન છો। તો સૌ જોડાયેલા મિત્રો શ્રોતાઓ આપ સૌનું સ્વાગત છે, અને અમૃતા ઇમ્રોઝ પુસ્તકની વાતો થાય એ પહેલા એ પુસ્તકનો જેઓએ સ્વયં અનુવાદ કર્યો છે, હવે અનુવાદ કરે એટલે એ માંથી કેટલી વાર માણસ પસાર થયું હશે એ આપણે સમજી શકીએ છીએ, એમને મુખે જ સાંભળીશું। અમૃતા ઇમ્રોઝ નામ કોઈ સારા વાચકો કે શ્રોતાઓ માટે અજાણ્યું નથી, પરંતુ જ્યારે એક આવા વક્તા આપણી વચ્ચે લઈને આવે છે ત્યારે એ કંઈક જુદી જ રીતે ને આપણને રસ પડવાનો એમાં કોઈ શંકા જ નથી। તો આજના વક્તાશ્રીનો હું વિધિવત પરિચય આપીશ જ, આપણને સૌને એમની કટારથી, ફૂલછાવ હોય કે કચ્છ મિત્ર હોય કે દિવ્ય ભાસ્કર હોય, આપણે સૌ એમની કટારથી એમની કલમથી પરિચિત છીએ જ,
પણ છતાં મને પોતાને પણ ખૂબ ગમશે એવો આ પરિચય છે. તો રાજકોટના એવો વતની, બાયોલોજીના ગ્રેજ્યુએટ થયા છો આપ તો, અને મારે કહેવાની જરૂર નથી કે બધા જ બધી જે વિદ્યાશાખામાં એવો અભ્યાસ કર્યો છે એ બધામાં પ્રથમ વર્ગ છે. પણ એ શુભ ઘડી સાહેબ અમને કહેજો કે કયે દિવસની એ શુભ ઘડી હતી કે જ્યારે આપે બેંકની નોકરી છોડીને શિક્ષણ ક્ષેત્રે ઝંપલાવ્યું, અને હા કદાચ બેંકમાં બી આપ એટલું જ આપનું પ્રદાન હોત, પણ જે ક્ષેત્રમાં કદાચ આપ આપ ઘડાયેલા છો અથવા તો આપને ઉપરવાળાએ જે ઉત્તરદાયિત્વ સોંપ્યું હશે એ ક્ષેત્રમાં આપ આવ્યા છો, તો શિક્ષણ ક્ષેત્ર, બેંકની નોકરી છોડીને શિક્ષણ ક્ષેત્રમાંથી શરૂઆત કરે વ્યક્તિ, અને તે પણ પ્રાથમિક શિક્ષક તરીકે, એ અને ત્યાંથી શરૂ કરીને માધ્યમિક શિક્ષણ હોય કે પછી પ્રાધ્યાપક તરીકે કામ કર્યું હોય, અને પછી શિક્ષણ ક્ષેત્રની યુજીસી, જે આપણી આખા દેશની જે સંસ્થા, જે બધી મહાશાળાઓનું સંચાલન કરે, એના હોદ્દા પર સાહેબ પહોંચ્યા. તો એવા વ્યક્તિત્વનો પરિચય હું આપીશ કે બેંક ઓફ બરોડાની કાયમી નોકરી છોડી શિક્ષણ ક્ષેત્રમાં વળ્યા, પ્રાથમિક ક્ષેત્ર શિક્ષકથી શરૂઆત થઈ ઉચ્ચ સ્થાન સુધી બિરાજ્યા, અને છેલ્લે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. એવું કહીએ કે કેજી થી પીજીની એમની જે યાત્રા છે એ ખૂબ જ રસપ્રદ છે, જ્ઞાનવર્ધક છે. મેં અગાઉ કહ્યું તેમ બાયોલોજીના ગ્રેજ્યુએટ, શિક્ષણ ક્ષેત્રના અનુસ્નાતક, પીજી એમણે શિક્ષણ ક્ષેત્રમાં કર્યું, એમએડ કર્યું, અને પછી એક બહુ આપણને સૌને ગુજરાતીને પણ ગૌરવ થાય એવી વાત કે જાતીય શિક્ષણના ક્ષેત્રમાં પ્રથમ ભારતીય ડોક્ટરેટ હોવાનું એમને જે ગૌરવ પ્રાપ્ત થયું, સાહેબ અમે પણ એ ગૌરવ અનુભવીએ છીએ આપના થકી. પીએચડીના એઓ ગાઈડ છે, માર્ગદર્શક છે, 12 વિદ્યાર્થીઓએ ડોક્ટરેટ તેમના માર્ગદર્શન હેઠળ પદવી મેળવી છે, એમાં વિદેશના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. તો 3 વર્ષ પ્રાથમિક શિક્ષણ, 9 વર્ષ માધ્યમિક શિક્ષક તરીકે, અને 24 વર્ષ પ્રાધ્યાપક તરીકે સાહેબે કામ કર્યું, અને યુજીસીમાં 12 વર્ષ ઇન્ટર યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટના એઓ પ્રોફેસર અને ડાયરેક્ટર રહ્યા. અને ખાસ છે રાષ્ટ્રીય કક્ષાએ જેની નોંધ લેવાયેલી તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામકનો એમણે જે વધારાનો હવાલો સંભાળ્યો હતો, અને એમાં જે એક્ઝામિનેશન રિફોર્મનું કામ એ બહુ વિક્રમજનક હતું અને જેની નોંધ સર્વેએ લીધી હતી. હાલમાં એક શિક્ષક સમાજ ન ભૂલે એનું જીવતું જાગતું ઉદાહરણ છે સાહેબ, કે હાલમાં અદાણી ફાઉન્ડેશન અમદાવાદના એજ્યુકેશન એડવાઇઝર તરીકે તેઓ કામ કરે છે, અને વંચિત બાળકોના નિઃશુલ્ક, બિલકુલ ફ્રી ઓફ ચાર્જ શિક્ષણ માટે એમણે ખૂબ મોટું પ્રદાન કર્યું છે. સાહેબ આપને નતમસ્તકે વંદન કરું છું. એમની કલમની વાત કરીએ, એમના લેખનની વાત કરીએ, લેખક તો એવો છે જ, કટાર લેખક છે, મેં કહ્યું અગાઉ 35 થી વધુ પુસ્તકો એમના પ્રકાશિત થયા છે, એમાં હૈયું મસ્તક હાથ આપ સૌએ વાંચ્યા જ હશે. પછી 2012માં બેસ્ટ સેલર બનેલું નાની પાટીમાં શિલાલેખ, અને 2015નું બેસ્ટ સેલર બુક મુઠ્ઠી ઉચેરા 100 માનવ રત્નો, આવા ઉમદા પુસ્તકો એમણે આપણને ભેટ કર્યા છે. અને પૂજ્ય મોટાના જે ફાઉન્ડેશન દ્વારા મળ્યું છે રિસર્ચ પેપર એવોર્ડ એમને એનાયત કર્યો છે. તો આવા એક બહુ મોટા વાચક, કારણ કે એમની ભાષામાં કહું તો પુષ્કળ વાંચવું ને અમાપ વિહરવું અને મોજથી જીવવું, જેમનો જીવનનો મુદ્રાલેખ છે, જેમાં એમનો નિજાનંદ છે. સાહેબ આપનું ભરપૂર જીવવું તો અમને ખબર પડે જ છે. ગુણવંતભાઈએ બી આપને બહુ મોટી એ કહી શકાય પદવી આપી છે કે એક ઓજસ્વી શિક્ષણકાર આપ છો. તો એવા વિદ્વાન શિક્ષણવિદનું સયાજી વૈભવ લાઇબ્રેરી વતી સાહેબ સ્વાગત કરું છું, અને અમૃતા ઇમરોઝ એમનું જ અનુવાદિત પુસ્તક આપની સાથે અને અમારી સાથે, આપ સૌ સાથે વેચવા માટે ડૉક્ટર ભદ્રાયુભાઈ વચ્છરાજાનીને હું આમંત્રણ આપું છું. આવો સાહેબ, અને આપણે આપના જ્ઞાનનો અમે સૌ લાભ લઈએ. આભાર સર. બહુ જ આનંદનો વિષય છે મારા માટે કે હું આજે દૂરથી નવસારી સુધી પહોંચી ગયો છું. હાજી, રાજકોટથી નવસારી ખાસું અંતર છે. અહીંથી હું ગાડીમાં નીકળું ને ત્યાં પહોંચું તો મને 10 થી 12 કલાક લાગે, પણ એની બદલે હું 2 મિનિટમાં આપ સૌની સાથે જોડાઈ ગયો છું. મુશ્કેલીઓ જેમ
આ મહામારી આપી છે, કેટલી ઓપોર્ચ્યુનિટીઝ પણ આપણને આપી છે, તક આપી છે, પરિણામે આપણે આમ એકબીજાને મળી શકીએ છીએ. બેન મને યાદ છે એ કદાચ 5મી ફેબ્રુઆરી 2010 નો દિવસ હતો કે જ્યારે અમે માતૃભાષા વંદના યાત્રા લઈને નવસારી આવ્યા હતા અને ગુણવંત શાહના નેતૃત્વમાં જૂનાગઢ થી લઈને સુરત સુધી, એટલે કે નરસિંહ ભૂમિ થી લઈને નર્મદ ભૂમિ સુધી માતૃભાષા વંદના યાત્રા હતી. અને ત્યારે અમે નવસારીમાં બપોરના એક કાર્યક્રમ હતો અને રાતના બહુ સુંદર કાર્યક્રમ પણ હતો, જેમાં ગુજરાતી ગીતોનું સંકલન થયું હતું. અને મને એ વાત પણ યાદ છે કે ત્યારે આપણા સૌના ગાંધી પ્રિય નારાયણભાઈ દેસાઈ પણ અમારી સાથે મંચ ઉપર ઉપસ્થિત હતા. એટલે મારો આ લાઇબ્રેરી સાથે એક વખતનો પ્રત્યક્ષ દિવસ વિતાવ્યાનો અનુભવ છે. હવે પણ આપની ઈચ્છા છે એ પ્રમાણે ભવિષ્યમાં અવશ્ય આવીશ. હું સુરત બહુ આવતો હોઉં છું, બારડોલી પણ બહુ આવતો હોઉં છું, સ્વરાજ કન્યા છાત્રાલય સાથે મારો બહુ નિજી સંબંધ છે, એટલે ત્યાંથી પછી નવસારી બહુ દૂર નહીં પડે. આપે મારો સુંદર મજાનો પરિચય આપ્યો એ મને મને ઘણા લોકો એવું પૂછે છે કે તમારું આ શરીર કેમ, પણ હું એમ કહું છું કે આમ ખાધા પીધા વગર લોકો આપણા વખાણ કરે, એને પરિણામે વધતું જતું શરીર જો કોઈનું જોવું હોય તો તમે મારું જોઈ શકો છો. એટલે એટલે આમાં વિહરવું અને સુંદર મજાના વાંચન વચ્ચે જીવન પસાર કરવું એવો લાવો એવી તક મને પરમ પરમાત્માએ આપી છે, એ બદલ હું એમનો પૂર્ણ અનુગ્રહ સાદર વ્યક્ત કરું છું. મને એ વાતનો બહુ જ આનંદ છે કે મારું બહુ ગમતીલું પાત્ર એ ભગવાન શ્રી કૃષ્ણ છે. અને જેમ રાધા રાધા કૃષ્ણ જેમ બોલીએ એમ આ ભવની અંદર અથવા તો આ સમયની અંદર રાધા કૃષ્ણની સમાંતરે મૂકી શકાય એવું કોઈ એક યુગલ હોય તો એ અમૃતા ઇમ્બ્રોઝનું નામ છે, એટલી બધી હાઈટ ઉપર હું એમને એ પાત્રને પ્રેમ કરું છું. હું તો ત્યાં સુધીનું જરા અતિક્રમીને પણ કહી રહેતો હોઉં છું, ઘણી જગ્યાએ મેં કહ્યું છે કે કદાચ આજના યુવાનોને રાધા અને કૃષ્ણનો પ્રેમ છે એ ઝડપથી નહીં સમજાય, પણ એના કરતા પણ વધુ મેચ્યોર્ડ એકદમ સમજી ન શકાય આજના સમયમાં તો મારા તમારા ગળે ન ઉતરે એવું કોઈ જો પ્રેમી યુગલ હોય, એવી કોઈ પ્રેમ કહાની હોય તો એ અમૃતા અને ઇમ્બ્રોઝની કહાની છે. એમ આપણને રાધા અને કૃષ્ણ નથી સમજાણા કે કેવી રીતે ભેગા નહોતા છતાં ભેગા હતા, એમ આપણને અમૃતા અને ઇમ્બ્રોઝ માટે એમ થાય કે કેવી રીતે ભેગા હતા છતાં ભેગા નહોતા, પેલા ભેગા ન રહ્યા છતાં ભેગા રહ્યા અને આ ભેગા રહ્યા છતાં ભેગા ન રહ્યા. આ બહુ અદભુત કહાની છે અને આજના વિચિત્ર સમયમાં, વિચિત્ર એટલા માટે કહું છું કે આપણા કુટુંબો તૂટતા જાય છે, આપણી લગ્ન વ્યવસ્થા સામે મોટા મોટા પડકારો ઉભા થાય છે, ત્યારે મને તો એવું લાગે છે કે આજના યુવાનોની શિબિરો કરીને એને અમૃતા ઇમ્બ્રોઝ કેમ જીવ્યા એ કહેવાની જરૂર છે. મારા હાથમાં ઘણા બધા પુસ્તકો આવતા હોય એમાં જ અંગ્રેજી પુસ્તક આવ્યું અમૃતા ઇમ્બ્રોઝ એ લવ સ્ટોરી બાય ઉમા ત્રિલોક. ઉમા ત્રિલોક સાથેનો મારો જૂનો નાતો, કારણ કે એ પણ શિક્ષણ શાસ્ત્રના દિલ્હીના પ્રોફેસર, એટલે અમારે ઘણી વાર વાત થાય, પણ એ જેવું પુસ્તક હાથમાં આવ્યું ને મેં એમનો સંપર્ક કર્યો અને આઈ વોઝ સો પ્લીઝ ટુ રીડ ધેટ બુક કે મને એમ થયું કે આ પુસ્તકને જેમ બને એમ ઝડપથી ગુજરાતીમાં લઈ આવવું જોઈએ, એટલે મેં એમની પાસે મારી વિનંતી વ્યક્ત કરી. ઇંગ્લિશનું એ પુસ્તક છે એ પેંગ્વિન પબ્લિકેશનનું, જે ભારત દેશનું બહુ જ સરતાજ પ્રકાશન ગૃહ કહેવાય એનું એ પુસ્તક હતું, એટલે એમની મંજૂરી મેળવવામાં ખાસો સમય લાગ્યો. અને 2011માં હું જ્યારે યુરોપ હતો ત્યારે યુરોપની ધરતી ઉપર 1.5 મહિનો એકલા બેઠા બેઠા, આપ જોઈ આપને ખ્યાલ છે કે યુરોપ અને સુંદર એવી જગ્યા જ્યાં કુદરત છે ચારે હાથે પોતાની વર્તા વર્તાવી છે, એવા એકલા નિજી માહોલમાં હું 1.5 મહિનો રહ્યો. એ દરમિયાન જે એક મારા જીવનનું માઇલસ્ટોન કાર્ય થયું એ કાર્ય અમૃતા ઇમ્બ્રોઝ એક પ્રેમ કહાની.
આને પૂર્વ ભૂમિકા એટલા માટે બાંધી કે મને આનંદ પણ એ વાતનો હતો કે અમૃતા અને ઇમરોઝની પ્રેમ કહાની એવા કુદરતી માહોલમાં સર્જાણી, મારા દ્વારા એનો અનુવાદ થયો કે જે અનુવાદને બિફિટિંગ એન્વાયરમેન્ટ, સૌંદર્ય એની આજુબાજુ હતું, પ્રાકૃતિક સૌંદર્ય હતું, જે સૌંદર્ય આ યુગલે પોતાના જીવનમાં ભારો ભાર માણ્યો. આ વાત 2011 ની હતી અને પછી ગુજરાતમાં WBG પબ્લિકેશન દ્વારા આ પુસ્તકનું પ્રકાશન થયું. મારે આ વાત એટલા માટે પહેલા જ શેર કરવી જોઈએ કે ખૂબ સુંદર પ્રતિભાવ મળ્યો એટલું નહીં, પણ ભારત દેશની અંદર અનેક ભાષાઓ માટે ઓનલાઈન માધ્યમ તરીકે પ્રતિલિપિનું નામ અને એ પ્રતિલિપિ ગુજરાતીએ આ પુસ્તકના ગુજરાતીના રાઇટ્સ મારી પાસેથી પરચેસ કર્યા અને અમૃતા ઇમરોઝ એક પ્રેમ કહાની એ પ્રતિલિપિનું પહેલું ગુજરાતી એવું પુસ્તક હતું કે જે તમે ડાઉનલોડ કરીને તમારે ત્યાં રાખી વાંચી શકો. પ્રીતિકાબેન, મને બહુ આનંદ એ વાતનો પણ છે કે આજની તારીખ સુધીમાં 15,000 થી વધુ લોકો અમૃતા ઇમરોઝ ડાઉનલોડ કરીને પોતે વાંચી ચૂક્યા છે, માણી ચૂક્યા છે. મને આ વાતને પુસ્તકની એટલા માટે થોડી પૂર્વ ભૂમિકા બાંધી કે અમૃતા નીડ્સ નો ઇન્ટ્રોડક્શન, અમૃતાજીની કોઈ પરિચયની આવશ્યકતા નથી. અમૃતાનું અમૃતા બોલીએ તો આપણો પરિચય એની સાથે જોડાય, એટલું મોટું વ્યક્તિત્વ. હા, એ વ્યક્તિત્વ ઘણા બધા પ્રશ્નાર્થો ઉભા કરી ગયા, ઉભા કર્યા, બરાબર, ઘણી બધી મુશ્કેલીઓ સમાજે એને આપી, સરળતાથી નથી આપી. એનું કારણ છે કે મને ને તમને ખ્યાલ છે કે જે ચીલો ચાતરીને જીવવા ઈચ્છે છે એને સમાજ ઝડપથી કઈ સ્વીકારતો હોતો નથી. કૃષ્ણના કિસ્સામાં પણ આમ જ બન્યું હતું, એમ ચીલો ચાતર્યો હતો. રામ અને સીતાના કિસ્સામાં પણ આવું જ બનતું હતું કે એને ચીલો ચાતર્યો હતો. ગાંધીના કિસ્સામાં એવું જ બન્યું હતું. હજી પણ આજે ગાંધીના બ્રહ્મચર્યના પ્રયોગો ઉપર આપણને પ્રશ્નો છે, રાષ્ટ્રપિતા તરીકે હા, મહાત્મા તરીકે હા, પણ એ આવા પ્રયોગો કેમ કરી શકે એવી ચોવટ કરવાનું આજે પણ આપણે ભૂલતા નથી. એ સમાજની અંદર એક યુગલ એવું આવ્યું કે જે યુગલમાં હું બહુ જ નાની પૂર્વ ભૂમિકા બાંધું છું અને આપ સૌને ખ્યાલ છે, ન ખ્યાલ હોતો પણ થોડી પૂર્વ ભૂમિકા બાંધી દઉં. અમૃતા પરણેલ છે, અમૃતાને પતિ છે, અમૃતાને સંતાનો છે. અમૃતા પરણ્યા છતાં બે પુરુષો સાથે ગળાડૂબ પ્રેમમાં પણ રહ્યા છે એટલું નહીં, સહજ રીતે અમૃતાએ એમનો એકરાર કર્યો છે. એકરાર કર્યો છે એટલું જ નહીં, જાહેરમાં એના ઉલ્લેખો કર્યા છે. લખાણમાં આ વાત એને પોતે બિનદાસ રીતે વ્યક્ત. આવી વ્યક્તિ એ આટલું જાણવા છતાં કે પરણેલ છે, એમને બે સંતાન છે, એમના બે પુરુષો સાથે પ્રેમના સંબંધો છે, આવું જાણવા છતાં એક કલાકાર એવું નક્કી કરે કે મારે જીવવું હોય તો અમૃતા સાથે, અમૃતા માટે અને અમૃતાના શ્વાસે શ્વાસની સાથે જીવવું, એવું કોઈ દી બને ખરું? આપણે કલ્પી શકીએ ખરા? લિવ ઇન રિલેશનશિપ ની વાતો કરનારા આપણે એ દસ્તાવેજ કર્યા પછી પણ આપણા મનની વાસનાઓને સંતોષવામાં એવો આપણો સમાજ. આમાં કોઈ એવું કહેવાની જરૂર નથી કે ભારતીય સંસ્કૃતિની વાત ના, આ અત્યારે બની રહ્યું છે, હું અને તમે જોઈ રહ્યા છીએ, છાપામાં વાંચી રહ્યા છીએ. એવે સમયે કોઈ એમ કહે કે અમૃતા અને ઇમરોઝ એક પ્રેમ કહાની હતી તો ઘણાના નાકના ઠેરવા ચડે તો એમાં કશો વાંધો નથી. પણ આ ભાવમાં કીર્તિબેન તમે છો અને હું છું ત્યારે આપણી હાજરીમાં કોઈ જીવી ગયું છે. અમૃતાજીએ વિદાય તો 2005 લીધી, ઇમરોઝ આજે પણ છે અને આજે પણ જીવે છે, અને ઇમરોઝ એમ કહે છે કે હજુ અમૃતા મારી સાથે છે. મજાનું બીજું પુસ્તક પણ આપ્યું ઉમા ત્રિલોકનું, શી લિવ્સ ઓન, એમણે જ લખ્યું. અને એમનું ગુજરાતી પણ WBG દ્વારા જ એ જીવે છે નામથી પ્રકાશિત થઈ ચૂક્યું છે.
અમૃતા એમ્બ્રોઝ એક પ્રેમ કહાની પછીનું આ પુસ્તક એ જીવે છે, શી લિવ્સ ઓન. એટલે કે અમૃતાના ગયા પછી એમ્બ્રોઝ શું અનુભવે છે એ વાત ઉમાજીએ એમાં કરેલી છે. હું આ યુગલ વિશે જેટલી વાત કરું એટલી ઓછી છે. ભારોભાર તમારું હૃદય છલકાઈ જાય, તમને અનેક વાર મનમાં પ્રશ્નો થાય, ખિલ્લો જડાતો હોય એવો પ્રશ્ન થાય, શું આ શક્ય છે? પણ એ પ્રશ્નોના જવાબ એમણે લખીને નથી આપ્યા, એમણે જીવીને આપ્યા છે. એનું એક મુખ્ય કારણ છે. હું હાર્દ ઉપરથી મારી વાતની શરૂઆત કરું. એમનું હાર્દ એટલા માટે હું કહું કે બહુ સુંદર વાત આ જ પુસ્તકમાં દર્શાવેલી છે. એક દોઢેક મિનિટ માટે આપ મારા શબ્દો ઉપર જરા ધ્યાન આપજો. સ્કૂલમાં તેનો એક દોસ્ત હંમેશા પોતાના લંચ બોક્સમાંથી રોજ એક પરોઠું તેની સાથે વહેંચીને ખાતો હતો. એમ્બ્રોઝ તેને હંમેશા પૂછતા, કોણે બનાવ્યું છે આ? અને જ્યારે તે કહે કે મારી માએ બનાવ્યું છે, ત્યારે એમ્બ્રોઝને લાગતું કે જાણે તે પરોઠામાંથી તેની પોતાની માની મમતાના સ્પર્શની નીજી ખુશ્બુ આવી રહી હોય. ઘણા વર્ષો પછી એ જ ભાવના ફરીથી ઉજાગર થઈ. રાતની નોકરી પછી એમ્બ્રોઝ અમૃતાને રેડિયો સ્ટેશનથી લઈને ઘર સુધી પહોંચાડવા આવતા રહેતા હતા. આ એ દિવસોની વાત છે જ્યારે તેઓ સાથે રહેતા ન હતા. એક દિવસ સ્ટાફ કારને મોડું થઈ ગયું તો એમણે સૂચન કર્યું, ચાલો ને આજે પગે ચાલીને ઘરે જઈએ, ચાંદની રાત છે. આસપાસની દુનિયાથી અજાણ્યા થઈ બંને ચાલવા લાગ્યા. ક્યારેક એકબીજાને જુએ છે તો ક્યારેક ચંદ્રને જુએ છે. સંસદ માર્ગથી પટેલ નગર સુધીનો રસ્તો તો આમ જ પસાર થઈ ગયો. ઘરે પહોંચ્યા તો અમૃતાએ સંકોચાતા હળવેકથી કહ્યું, જમીને જાઓ. બંને અંદર પ્રવેશ્યા. નોકર સિવાયના બધા સૌ સૂઈ ગયા હતા. જે પણ રાંધ્યું હતું તેને ગરમ કર્યું, પરંતુ રોટલી તો માત્ર બે જ હતી. બંને જુદી જુદી થાળીમાં એક એક રોટલી લઈ લીધી, પરંતુ જમતા જમતા અમૃતાએ પોતાની રોટલીમાંથી અડધી રોટલી છાની રીતે એમ્બ્રોઝની થાળીમાં સરકાવી દીધી. એમ્બ્રોઝ એ ઘટનાને યાદ કરતા આજે પણ પુલકિત થઈ જાય છે અને કહે છે, રોટલી તો અડધી જ હતી પણ અમારો ચંદ્ર તો પૂર્ણ હતો ને. આ પ્રેમ કહાનીનો હાર્દ છે. સમજવાની એ જરૂર છે કે કોઈ દૈહિક ભૂખ માટેની આ યુગલ યાત્રા નથી, આ પ્રેમ યાત્રા નથી. કારણ બંનેને ખબર છે, કોઈએ કોઈથી કશું છાનું નથી રાખ્યું. અને એ છાનું નથી રાખ્યું એ ક્યારે આવે છે કે જ્યારે અમૃતા અને એમ્બ્રોઝ સાથે રહેવા લાગે છે, સાથે જીવવા લાગે છે. આ પુસ્તકમાં સુંદર રીતે વર્ણવ્યું છે એટલે હું એના ઊંડાણમાં નથી જતો, પણ ઉમા ત્રિલોક એ અમૃતાજીનું હિલિંગ કરનારા એક કન્સલ્ટન્ટ છે. એટલે કે એમને શારીરિક તકલીફોમાં મસાજ કરવો, રેકી આપવી વગેરે કામ ઉમા કરે છે. એટલે ઉમા છેલ્લા 10 વર્ષ અમૃતા અને એમ્બ્રોઝના ઘરે રોજ જાય છે, રોજ જાય છે અને રોજ વાત થાય છે, રોજ વાત થાય છે. એના પ્રશ્નોના ઉકેલ એ એમ્બ્રોઝ પાસે માગ્યા કરે છે કે આવું કેમ કર્યું, આવું કેમ કર્યું. એમાંથી જે વાત આવી છે એ અમૃતા એમ્બ્રોઝ એક પ્રેમ કહાનીમાં ઉમા ત્રિલોકે લખી છે અને એનો મને અનુવાદ કરવાનો બહુ ભાગ્ય પ્રાપ્ત થયું છે. યાદ રાખવા જેવું એવું છે કે આ કહાનીમાં કોઈને કશું લેવું નથી, કોઈને કશું દેવું નથી. એમ કહેવાય છે કે પ્રેમ આપવાથી વધે છે, ના એવું પણ આમાં નથી. કોઈ સ્પર્ધા નથી કે હું પ્રેમ વધારું અને તારી સામે પુરવાર થાઉં. એકબીજાને સાંગો પાંગ ઓળખી ગયા પછી એકબીજાની મર્યાદાઓ ગમા અણગમાઓ સ્વીકારી લીધા પછી નક્કી કરે છે કે જીવીએ તો સાથે. એમ કોઈ નક્કી કરે ને જીવે ત્યારે જે પ્રેમ કહાની બને એને અમૃતા એમ્બ્રોઝ કહેવાય. યાદ એ રાખવા જેવું છે કે
અમૃતાના બાળકો એ અમૃતાની સાથે રહે, બે બાળકો છે. એના પતિને પહેલે ખડે પહેલા એને છૂટાછેડા પતિએ લીધા નહીં, પતિએ ન લીધા છૂટાછેડા તો એનો કોઈ અફસોસ નથી. એના બાળકોની જવાબદારી અમૃતાએ ઉપાડી એમ નહીં, ઇમરોઝે ઉપાડી. બાળકોને રોજ સ્કૂટર ઉપર મૂકવા જવાનું કામ ઇમરોઝ કરે. બે બાળકોને બેસાડે અને સ્કૂટરે બેસાડી અને સ્કૂલે મૂકવા જાય, સ્કૂલે લેવા જાય, આ રોજનું કામ. જરૂર પડે ત્યારે અમૃતાજીને રેડિયો સ્ટેશન લઈ જવાનું કામ પણ ઇમરોઝ કરે. અમૃતાજીને કોઈ કાર્યક્રમનું આમંત્રણ હોય તો પણ એને લેવા મૂકવાનું કામ ઇમરોઝ કરે. અહીંયા યાદ રાખજો મિત્રો, ઇમરોઝ કરે એટલે ઇમરોઝને આમંત્રણ હોય તો એ સાથે જાય, પણ આમંત્રણ ન હોય તો અમૃતાજીનો કાર્યક્રમ અંદર હોલમાં 2-3 કલાક ચાલે ત્યાં સુધી ઇમરોઝ બહાર પાર્કિંગમાં કાર રાખી એની અંદર બેઠા બેઠા કશું વાંચે. અમૃતાજીને કાર્યક્રમમાં ભોજન લેવાનું હોય તો અમૃતાજીને આગ્રહ કરીને કે તમે ભોજન ન લ્યો, એવું નહીં કરશો. પણ એ જ સમય દરમિયાન પોતાની સાથે લઈ આવેલો ટિફિનનો ડબ્બો ઇમરોઝ પોતે ગાડીમાં ખોલે અને પોતે બેસીને જમે. તમે વિચાર કરો, પાસ પાસે તો એ કેટલા જોજન, દૂરનો આપણો વાસ, જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાનો ભાસ. આ જે પંક્તિ છે એ પંક્તિએ જીવ્યા છે, આ યુગલ જીવ્યું છે. સ્કૂટર ઉપર 3 જણા જવાનું થાય, ઇમરોઝ અને 2 બાળકો, એટલે દિલ્હીમાં ચલણ બહુ કપાય. એક વધુ સવારી છે એટલે ચલણ કપાય, ચલણ કપાય એટલે પૈસા ભરવા પડે, એમાં ખૂબ ખર્ચો થવા લાગ્યો. ખૂબ ખર્ચો થયો એટલે બંને સાથે બેસીને વિચાર્યું કે આપણે એક ગાડી લઈ લઈએ. ગાડી ક્યાંથી લેશું? યાદ રાખવા જેવું છે, ઇમરોઝ એમ લખે છે કે મારા ખિસ્સામાં ત્યારે અમૃતાજીએ હાથ નાખ્યો નથી, કે અમૃતાજીના કોઈ પૈસા સામુ મેં ક્યારે જોયું નથી. આપણે જે શેર અને કેર શબ્દ બોલીએ છીએ ને, એમાં શેર શબ્દ બહુ ગુંડો છે. મૂળ શબ્દ કેર છે. કેર કેર અને કેર બીજું કશું જ નહીં. પ્રેમ ગલી અતિ સાંકરી, ટામે દો ન સમાય, એક થઈને રહેવાનું છે. એટલે લોનની અરજી કરી કાર લેવા માટે, લોનની અરજી કરી, એમાં નામ લખવાનો વાત આવી. એટલે લોનના ફોર્મમાં કોણ એપ્લિકન્ટ છે? તો કે અમૃતા ઇમરોઝ. ક્લાર્કે એમ કીધું કે આવું નામ કેવી રીતે? તો કે અમે બંને. તો કે ના, એવું ન ચાલે. તો કે તો તમે સાથે નામ લખો. એટલે સાથે નામ લખ્યું. તો પછીનું ખાનું આવ્યું કે તમારો સંબંધ શું? તો એણે કહ્યું કે દોસ્ત, એવું લખ્યું. તો કે ના, દોસ્ત એવો કંઈ સંબંધ ન હોય. તમે જો આપણું સંવિધાન, આપણું બંધારણ, આપણા રીતિ રિવાજો, એ દોસ્તને કોઈ સંબંધ ગણતું નથી. અને માંડ માંડ સમજાવીને, કશુંક દર્શાવીને લોન લઈને ગાડી લેવાનું કામ એ કરે. અમૃતાજીના 2 બાળકો, પહેલા પતિના 2 બાળકો, જે પતિએ અમૃતાજીથી છૂટા પડી ગયા છતાં એને છૂટાછેડા નહીં આપ્યા. કેમ? પોતાનું આધિપત્ય દેખાડવા માટે. આ જ વાત થોડી આગળ લંબાવું. એક દિવસ અચાનક એમણે અમૃતાજીને કહ્યું કે મારે છૂટાછેડા જોઈએ છીએ, તાત્કાલિક કરો. અને અમૃતા અને ઇમરોઝે વાતચીત કરી, જાણવા મળ્યું કે એમના પતિને તાત્કાલિક બીજે શાદી કરી લેવી છે, એટલે એ છૂટાછેડા માંગી રહ્યા છે. અને બંને બહુ જ આનંદપૂર્વક એ પતિને છૂટાછેડા આપી દીધા. આપણે માનીએ કે અહીંયા એ બંને મુક્ત થઈ ગયા. ના જી, આ મુક્તિ માટેની કહાની જ નથી, આ તો સદા માટે એકબીજા સાથે બંધાયેલા રહેવાની પ્રેમ કહાની છે. મેં જે શરૂઆતમાં કહ્યું ને સર, કે ફિઝિકલી જવું, સાથે ઇમોશનલી પણ એટલા બધા નજીક નથી આવવું કે જેથી કરીને બહુ એકબીજા વગર ન ચાલે. ના, બંનેની સ્પેસ જાળવીને રહેવું છે. માં ત્રિલોક ઇમરોઝ કહે છે કે અમારા બંનેના રૂમ જુદા છે. અમૃતાજી એના રૂમમાં રહે છે, હું મારા રૂમમાં રહું છું. હું યાદ રાખું છું કે જ્યારે અમૃતાજી સૂઈ ગયા હોય ત્યારે હું મારું કામ આટોપી લઉં છું. શા માટે? જેથી કરીને અમૃતાજી જેટલો વખત જાગે એટલો વખત હું એની સાથે રહી શકું.
અમે બંને સાથે રહી શકીએ. અને અમૃતાજીનો જે પ્રમાણેનો દિવસનો શિડ્યુલ છે એ શિડ્યુલ પ્રમાણે હું મારી રીતે ગોઠવાઉં છું, કારણ કે અમૃતાજીને કેટલાક સ્ટિપ્યુલેટેડ કામ પૂરા કરવાના છે. હું તો ફ્રી સ્ટાઇલ છું, બિંદાસ છું. ઇમરોઝ બહુ સારા પેઇન્ટર છે, બહુ સારા કલાકાર છે. ઇમરોઝે પણ રેડિયોમાં કામ કરેલું છે. આમ હોવા છતાં હી ઇઝ ટ્રાઇંગ ટુ સી દેટ હી ઇઝ ઓલવેઝ વિથ અમૃતા. ત્યાં સુધીની નથી વાત છે. સવારના ચાના બે કપ બનાવીને અમૃતાજીના ખંડમાં આવી જાઉં અને પછી હું અને અમૃતાજી સાથે બેસીને ચા પીએ. આટલો બધો એકબીજાનો લગાવ. યાદ રાખીએ આ પતિ પત્ની નથી, યાદ રાખીએ આ ટ્રેડિશનલ પ્રેમી અને પ્રેમિકા નથી, જે હિલ સ્ટેશનમાં ગયા હોય એટલા દિવસ આવો પ્રેમ દેખાડતા હોય. આ રોજિંદા જીવનની ઘટના છે. આટલી બધી ઘટના વચ્ચે બહુ જ જ્યારે આદાન પ્રદાન એકબીજાના સંવેગોનું થયું ત્યારે એક વખત અમૃતાજીએ કહ્યું, અમૃતા અને ઇમરોઝ બંને, સોરી, હું વિચારવા લાગી કે એક દિવસ અમૃતાજીએ ઇમરોઝજીને કહ્યું, ઇમરોઝ તમે હજી જુવાન છો, તમે જઈને ક્યાંક વસી જાઓ, તમે પોતાના રસ્તે જાઓ, મારો શું ભરોસો કેટલા દિવસ રહું અને ન પણ. તમારા વગર જીવવું મરવા બરાબર છે અને હું મરવાનું નથી ઈચ્છતો, એવો જવાબ ઇમરોઝે આપ્યો. આગળ સાંભળી આપણે. એક દિવસ ફરી કોઈ ઉદાસ ક્ષણે તેઓ ઇમરોઝને કહ્યું, તમે પહેલા દુનિયા કેમ નથી જોઈ આવતા, અને જો તમે પાછા આવ્યા અને તમે મારી સાથે જીવવાનું પસંદ કર્યું તો પછી હું એમ જ કરીશ જે તમે ઈચ્છશો. પહેલા તમે દુનિયા જોઈ આવો. અમૃતાજીના મનમાં છે કે દુનિયા જોશો ને કોઈક જડી જશે, કોઈક ગમી જશે, કોઈક સ્થળ કે કોઈક વ્યક્તિ, કારણ કે ઇમરોઝ તો પરણેલા નથી. તો શું કરવાનું? તો કે તમે પ્યાર ક્યાંક જઈ આવો, ફરી આવો. આપણે ઘણા માતા પિતા પોતાની દીકરીને ફોરેન મોકલતા હોય છે કે ફોરેન જાય અને કોઈ સરસ ઘર કે સ્થળ કે મૂર્તિઓ મળી જાય તો એને વિદેશમાં વળાવીએ. એવી જ રીતે અમૃતાજી ઇમરોઝને વિનંતી કરે છે. કોને? પોતાના પ્રેમીને, જે પોતાનો પતિ નથી, પતિ થવા ઈચ્છતો પણ નથી. એમને કહે છે કે તમે ફરી આવો, ફરીને પાછા આવશો, પછી જો તમે કહેશો કે ના ના મારે અહીં રહેવું છે, તમે ઈચ્છશો તેમ કરીશ. ઇમરોઝનો જવાબ સાંભળીએ. ઇમરોઝ ઉઠ્યા અને તેઓએ તેમના રૂમમાં 3 ચક્કર મારીને કહ્યું, લ્યો હું દુનિયા જોઈ આવ્યો, હવે શું કહો છો? આપણી પાસે કહાની છે સાહેબ, શાસ્ત્રોની કહાની છે કે ગણપતિ મહારાજને કહેવામાં આવ્યું કે ભાઈ પૃથ્વીની પ્રદક્ષિણા કરો, અને નારદજીએ કહ્યું કે આ માતા પિતાની આજુબાજુ પ્રદક્ષિણા કરો, પૃથ્વી આવી ગઈ. હવે આ વાતને હું આગળ લઈ જઈશ થોડી વારમાં, જરા યાદ રાખજો આ વાતને. ચાલો કે હું દુનિયામાં જોઈ આવ્યો, હવે શું કરવાનું? આ વાતને યાદ કરીને અમૃતાજી કહે છે, આવા માણસનું કોઈ શું કરે, એના માટે હસે કે રોવે. આ માણસનું શું કરવું? એના માટે તો આટલું જ છે, એના માટે બીજું કશું છે જ નહીં. યાદ એ રાખવાનું છે મિત્રો કે અમૃતાના જીવનમાં આવેલા બીજા પુરુષોએ કદાચ પતિને ખલેલ પહોંચાડી હોય, પણ ઇમરોઝને ખલેલ નથી પહોંચાડી. આ પણ ખાસ મારે નોંધવું છે, એટલા માટે કે આપણે વારે વારે એવું માનતા હોઈએ છીએ કે બે પાત્રોની વચ્ચે એક ત્રીજું પાત્ર આવે ત્યારે એ પાત્ર છે એ બેના સંબંધો ઉપર કાતર મારતું હોય છે અથવા તિરાડ પાડતું હોય છે. આપણે ત્યાં આવું બને છે. આપ જાણતા હતા કે અમૃતા સાહિરને પ્રેમ કરતા હતા અને પાછા સાજીદ પર પણ સ્નેહ રાખતા હતા? આપને કેવું લાગ્યું? એવું ઇમરોઝને પૂછ્યું. મેં આપને પહેલા કહ્યું કે એમને સાહિર લુધિયાનવી સાથે અને સજ્જાદ હૈદર સાથે પણ એમને સંબંધો હતા, પ્રેમ સંબંધો હતા, ખુલ્લા પ્રેમ સંબંધ. અમૃતાજીએ પોતાની રચનાઓમાં સાહિરની વાતો લખી છે, ભાવપૂર્વક લખી, બહુ આનંદપૂર્વક લખી છે. આ સ્ત્રી એક એવી છે, આ સમાજમાં એવી સ્ત્રી છે કે જે પહેરેલા કપડે ઉઘાડી થઈ શકે છે,
બરાબર આ શબ્દ મોટો છે જરા, પણ પહેરેલા કપડે એટલે જેને શરીર ઢાંકેલું રાખ્યું છે પણ મનને પૂરેપૂરું ખુલ્લું રાખ્યું છે, કોઈ જાતની કોઈ જાતની સીમા રાખ્યા વગર અમે વાત કરી છે. પણ સામે ઇમ્રો શું કહે છે? ઉમા ત્રિલોક લખે છે કે મારા આ સવાલ ઉપર ઇમ્રોસ જરા હસી પડ્યા અને બોલ્યા, હું તને એક વાત કહું. ઉમાને કહે છે, હું તને એક વાત કહું, એકવાર અમૃતાએ મને કહ્યું કે જો તે સાહિરને મેળવી લેતી તો તેને હું ન મળ્યો. તને સમજાયું મેં શું કહ્યું? એવું અમૃતાએ પૂછ્યું કે જો હું સાહિર સાથે ગોઠવાઈ ગઈ હોત તો હું તને ન મળ્યો. ઇમ્રોઝે જવાબ આપ્યો, તું મને તો જરૂર મળી જ હોત, ચાહે મારે તને સાહિરના ઘરમાંથી કાઢીને પણ કેમ લાવવી ન પડે. જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ તો માર્ગમાં આવતી મુશ્કેલીઓને ગણવા બેસવાનું કદી સૂઝતું નથી. આ ઇમ્રોઝનો જવાબ છે. તને ખબર છે કે જ્યારે હું મુંબઈ ગયો ને ત્યારે મને જ અમૃતાએ પોતાનું પુસ્તક સાહિરને આપવા માટે આપ્યું હતું અને હું ખુશી ખુશી લઈ ગયો હતો. પછી થોડું અટકીને કશુંક વિચાર કરીને ઇમ્રોઝે કહ્યું, મને ખબર હતી કે અમૃતા સાહિરને કેટલો ચાહે છે, પરંતુ મને એ પણ અવશ્ય ખબર હતી કે હું અમૃતાને કેટલું ચાહું છું. પ્રેમ કહાનીનો આ બહુ મોટું તત્વ છે સાહેબ. તમે મને કેટલો પ્રેમ કરો છો એ પૂછવાનું નથી, હું તમને અપાર છું. તમારા પ્રેમમાં કોઈ સ્પીડ બ્રેકર હોય તો મને મંજૂર છે, મારો પ્રેમ તો અસ્ખલિત ચાલતો રહેવાનો છે, અસીમ વિહરતો રહેવાનો છે અને એક જ તરફ એ ચાલતો રહેવાનો છે. આ વાત મેં એટલા માટે કરી કે એક પ્રસંગ એવો પણ ઇમ્રોઝ વર્ણવે છે કે જ્યારે સાહિરે અમૃતાજી અને સાહિર વચ્ચેના પત્ર વ્યવહારનું એક પોટલું ભરીને મોકલ્યું, અમૃતાજીને મોકલ્યું. અમૃતાજીએ પોતે એ પોટલું છે એ કોના હાથમાં આપ્યું? ઇમ્રોઝના હાથમાં આપ્યું. એટલે તમે આજનો વ્યવહાર એવો છે કે પતિનો ફોન કે પત્નીનો ફોન એકબીજા જોઈ શકતા નથી. બરાબર, એવું શું છે ખબર નથી કે અંગતને પણ નથી દેખાડી શકાતું. જ્યારે જેમાંથી બહુ મોટો વિસ્ફોટ થઈ શકે એવા સાહિર અને અમૃતાજીના પ્રેમ પત્રોનું એક નાનકડું પોટલું જે સાહિરે મોકલ્યું હતું એ અમૃતાજીએ ઇમ્રોઝના હાથમાં મૂક્યું અને એને કહ્યું, ઇમ્રોઝ તું આ બધું વાંચી લેજે. ઇમ્રોઝે એમ કહ્યું કે મને તમે આપ્યું એ ઘણું છે અને એમણે અમૃતાજીની હાજરીમાં એ પ્રેમ પત્રોના પોટલાને ત્યાં ને ત્યાં દીવાસળી લગાવી દીધી. મેં બહુ શરૂઆતમાં જ્યારે વિધાન કર્યું રાધા અને કૃષ્ણનું સાથે અમૃતા અને ઇમ્રોઝનું, ત્યારે આપણામાંથી ઘણા લોકોને એમ થયું હશે કે કેવી વાતો કરો છો. પણ રાધા અને કૃષ્ણના જે પ્રેમના સંવાદો આપણે લોકો શાસ્ત્રોમાં વાંચીએ છીએ એને જીવાતા જોવા હોય ને જાણવા હોય તો આપણને અમૃતા ઇમ્રોઝમાંથી મળે છે. અનેક પ્રસંગો એવા છે કે જે પ્રસંગો મને ને તમને પ્રશ્નાર્થમાં મૂકી દઈ શકે અને એ પ્રશ્નાર્થ એટલે કેવા? જે પ્રશ્નાર્થના કદાચ કોઈની પાસે ઉત્તરો નથી એવા. આપણને એવો સામાન્ય પ્રશ્ન થાય કે એમના સંબંધ હતા એ સમાજમાં સ્વીકૃત હતા? ના, નહોતા સ્વીકૃત. પણ એ સ્વીકૃત નથી એ બંનેને સ્વીકૃત હતું. ઓ બરાબર. અને સમાજની અસ્વીકૃતિ આપણા સંબંધની સ્વીકૃતિ ઉપર કોઈ અસર નહીં કરે એવી સમજૂતી. જ્યારે એમના સંતાનના લગ્ન થયા ત્યારે બારાતમાં જવા માટે આમંત્રણ હતું અને બંને જણા બારાતમાં જોડાયા ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ ઇમ્રોઝની હાજરી સામે વિરોધ નોંધાવ્યો. અમૃતાજી જરા વિક્ષુબ્ધ થાય ત્યાં અમૃતે પાછા ફરીને ત્યાંથી નીકળી જવાનો માર્ગ પસંદ કર્યો અને અમૃતાજીને ભાવપૂર્વક એ કાર્યક્રમમાં સામેલ કર્યા બહુ સહજતા.
અને આ પ્રસંગ પૂરો થયા પછી જાણે જીવનમાં આ ઘટના બની જ નહીં, એમ બંને જીવવા લાગ્યા. આપને જાણીને આશ્ચર્ય થશે કે જે પતિદેવે પોતે બીજે પરણતી વખતે તાત્કાલિક છૂટાછેડા માગીને અમૃતાજીને ફ્રી કરી દીધા, એ જ પતિદેવ માટે અમૃતાજીના પુત્રએ એક વખત કહ્યું કે મારા પિતા બીમાર છે, તને વાંધો ન હોય તો એને આપણે ઘરે લઈ આવું સારવાર કરવા માટે. આપ વિચારજો, ત્યારે એ ઘરની માં ઇમ્રોઝ રહે છે, અમૃતા રહે છે. અમૃતાજીએ તો હા પાડી જ હોય, સ્વાભાવિક છે. મને ને તમને જાણીને બહુ મોટું આશ્ચર્ય એ થાય કે ઇમ્રોઝ ખુદ જઈને ગાડીમાં અમૃતાજીના છૂટાછેડા અપાઈ ગયેલા પતિને પોતાને ઘેરે લઈ આવ્યા, એટલું નહીં એની પૂર્ણ સારવાર કરી, અને એમણે જ્યારે અંતિમ વિદાય લીધી ત્યારે એ વિદાય ઇમ્રોઝે ખુદે આપી. જરા નિરાતે બેસીને વિચારવા જેવું છે, શક્ય છે, થઈ શકે આવું. પ્રશ્ન મને ને તમને એ થાય કે સમાજ આપણને સ્વીકારે એવી એમણે ચિંતા કોઈએ નહીં કરી હોય? ના, લેશ માત્ર નથી કરી. એનું એક કારણ હતું કે બંને સાંવેગિક રીતે બહુ સ્પષ્ટ હતા. આ સંબંધ મારો અને તારો છે, તારો અને મારો છે, આપણે બંને નક્કી કરેલો છે, એમાં સમાજને કંઈ જ લેવા દેવા નથી. આપણે સમાજને પૂછવાની જરૂર નથી. જો આજે ભાષણ આપવું સહેલું છે સાહેબ, કે સમાજને અતિક્રમી જવો જોઈએ, સમાજને એક બાજુ મૂકી દેવો જોઈએ, પણ એમની તર્કબદ્ધ તાત્વિક દલીલ તમારા ગળે ઉતરે અને તમે ચરિતાર્થ કરો એ બહુ મુશ્કેલ છે. અમૃતા અને ઇમ્રોઝ બંને એમ માને છે કે એમને ક્યારેય કોઈ સમાજની સ્વીકૃતિની આવશ્યકતા જ નહોતી. કેમ નહોતી? એમણે કહ્યું ત્યારે ઉમાએ ઇમ્રોઝને પૂછ્યું કે તમે ક્યારે વિચાર્યું નહોતું કે સમાજ તમને એક્સેપ્ટ કરે, તમને સ્વીકારે? ત્યારે એમણે જવાબ આપ્યો, એ પ્રેમી યુગલો કે જેને પોતાના પ્રેમ પર ભરોસો નથી હોતો તેને જ સામાજિક સ્વીકૃતિની જરૂર હોય છે. Those who are in the doubt whether our journey will be comfortable or not, and when it is not comfortable, I want the support of Kirtida Ben Vaidya. Then I will wait for her consent. આ બહુ સીધું ગણિત છે. જે પ્રેમી યુગલો કે જેને પોતાના પ્રેમ પર ભરોસો નથી હોતો તેને જ સામાજિક સ્વીકૃતિની જરૂર હોય છે. અમે બંને અમારા મનથી સ્વીકૃત છીએ, પછી સમાજની શી જરૂર છે? બરાબર. અમારા કિસ્સામાં સમાજની કોઈ ભૂમિકા જ નથી. અમે સમાજની સામે જઈને શા માટે કહેતા ફરીએ કે અમે એકબીજા માટે છીએ, અમે એકબીજાને પ્યાર કરીએ છીએ? એમને કહેવામાં સમય વિતાવીએ એની બદલે અમે એકબીજાને પ્રેમ કરવામાં વધુ વ્યસ્ત રહેવા માંગીએ છીએ. આ જવાબ એવું નથી બન્યું કે એ બંને વિખૂટા નથી પડ્યા, સમજવા જેવું છે. આપણે એમ માનીએ કે ભેગા થયા એટલે અવિરત ભેગા થયા, એના વિખૂટા પડ્યા. ઇમ્રોઝે અમૃતાજીને છોડીને નોકરી માટે જવાનું બન્યું અને મુંબઈ ગયા. હવે જોજો સાહેબ, અમૃતા તો કલમ ના મહારાણી છે. અમૃતાજીની કલમ માંથી તો સરસ્વતી દેવી પૂરેપૂરા રૂપ સૌંદર્ય સાથે થયા છે. આ વાત હું એટલા માટે કહું છું કે અહીંયા એક સુંદર મજાની વાત છે. અમૃતાને ઇમ્રોઝ માજા કહે છે અને સામે અમૃતા ઇમ્રોઝને જીતી કહે છે. એક વખતની વાત કરતા ઇમ્રોઝે કહ્યું કે તેઓ કામ માટે મુંબઈ ગયા હતા. પત્ર વ્યવહાર તો એમનો ચાલતો જ હતો, પરંતુ એક પત્રમાં અમૃતાએ લખ્યું, જીતી, તમે જેટલું શાક લઈને મૂકી ગયા હતા તે પૂરું થઈ ગયું છે, જેટલા ફળ લાવીને મૂકી ગયા હતા તે પણ હું ખાઈ ગઈ છું ને ખાલી થઈ ગયા છે, ફ્રીજ ખાલી પડ્યું છે, મારી જિંદગી પણ ખાલી થતી હોય એવું લાગે છે, તમે જેટલા શ્વાસ મૂકી ગયા હતા ને તે પણ હવે પૂરા થઈ રહ્યા છે.
થોડું અટકીને કહેવા લાગ્યા, તે પોતાની દેખભાળ માટે કોઈ અન્યને પોતાની પાસે નથી આવવા દેતા, એટલા માટે એને લખ્યું. અમૃતા પ્રીતમ કે ખત નામનું એક સંકલન છે જે ઇમ્રોઝે બહાર પાડ્યું છે, એમાંથી આ પત્ર ઉમા ત્રિલોકે અહીંયા લીધો છે. શ્વાસ પણ ઇમ્રોઝ જે મૂકીને ગયા છે એટલે એણે લીધા છે. મુંબઈ જઈને તાત્કાલિક એને એવું લાગ્યું કે ભાઈ અમૃતાજી વગર હું નહીં રહી શકું અને અમૃતાજી પોતે પણ નહીં જીવી શકે, એટલે એમણે અમૃતાજી સાથે વાત કરી. ત્યારે ફોનમાં માત્ર એટલું જ એ બોલ્યા કે સાહિર મુંબઈ જતો રહ્યો, હવે તું પણ જતો રહ્યો છે. તમે યાદ કરો બરાબર. અહીંયા હું રોકાઈને કહેવા માંગુ છું, એક પ્રેમી એવો પ્રેમી કે જે છૂટી ગયો છે, એનો એનો આધાર આપીને બીજા પ્રેમીને વાત થઈ રહી છે. અમૃતાજી એમ કહે છે કે એકલું લાગે છે તારા વગર, એવું નહીં કહેતા, એમ કહે છે કે સાહિર પણ મુંબઈ જતો રહ્યો છે અને હવે તોય મુંબઈ જતો રહ્યો. એવું તો નથી ને કે મારી સાથે જે જોડાય તાત્કાલિક જતું રહે છે. હવે જવાબ સાંભળ, જો અવાજમાં અમૃતાજીના અવાજમાં બહુ નિરાશા અને ઉદાસી મને બાળવા મળ્યા, જાણે કહેતી હોય કે આમ જે જાય છે એ પાછા નથી આવતા. હું જ્યારે મુંબઈ પહોંચ્યો તો ત્રીજા દિવસે અમૃતાજીને પત્ર લખ્યો કે હું પાછો આવી રહ્યો છું. મને ખબર હતી કે જો હું પાછો નહીં આવું તો અમૃતાને હંમેશ માટે હું ગુમાવી દઈશ. થોડું અટકીને તેઓ ફરી બોલ્યા, અમૃતાએ ક્યારેય પોતાના પ્રેમનો સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર ન કર્યો અને ન તો મેં પણ. આઈ લવ યુ કહેવા માટે થઈને ઝઘડા થતા હોય, તમે કહ્યું નથી, તમે મારા વખાણ કરતા નથી, આવી આપણી સાવ નાનકડી, એવું નહોતું. એવું નહીં માનશો કે આ અમૃતાને એકને જ આવું હતું, હું એવું માનવાને કારણ નથી. આ બંને તરફથી સરખે સરખા હિસ્સો તો ન કહી, આના હિસ્સા ન હોય, પણ સરખી સંવેદના હતી, એક સરખી લાગણી વહેતી હતી. આ કહાની ઇમ્રોઝની જબાની હતી, પરંતુ મને એ પછી ખબર પડી કે રોજ સાંજે ઇમ્રોઝજી પણ પોતાના ઘરની છત ઉપર ઊભા રહી એ ટ્રેનની પ્રતીક્ષા કરતા હતા કે જેમાં અમૃતા રેડિયો સ્ટેશનથી પાછા ફરતા. ગાડીના પસાર થઈ ગયા પછી ઘણી વાર ત્યાં ઊભા રહેતા, મૌન અને શૂન્યમાં કશુંક નિહાળતા. એ અહીં આ પ્રતીક્ષા કરતા અને તેઓ ત્યાં કવિતામાં કશુંક લખતા. શું લખતા એ જ સમયે? જિંદ તો હમારી કોયલ સુનાતી, જિંદ એટલે જિંદગી, આત્માને અનુલક્ષીને પંજાબીનો શબ્દ છે જિંદ. જિંદ તો હમારી કોયલ સુનાતી, જબાં પર હમારે વર્જિત છાલા ઓર દર્દો કા રિશ્તા હમારા. ત્યાં છત ઉપર ઉભો રહીને ઇમ્રોઝ ટ્રેનની રાહ જોવે છે, જતી રહેલી ટ્રેનની પાછળ પોતાની એક નજર સ્થિર કરીને બેઠા છે. અને એ જ સમયે ટ્રેનની અંદર એક નાનકડી કવિતા લખાઈ રહી છે. દરેક વખતે અમૃતાજીને ત્યાં જવું સંબંધોની દુનિયાની એક નવી યાત્રા હોય એવી રીતે એ કામ ચાલતું હતું. મને સમય રોકી રહ્યો છે કારણ કે મારી પાસે હવે આઈ થિંક 10 જ મિનિટ છે, એટલે હું મારી વાતને સમાપન તરફ લઈ જાઉં. પણ આ કહાની એવી છે કે એના વિશે જેટલું કહીએ ત્યારે આપણને એમ લાગે કે આ ઓછું ને ઓછું છે. હું આશા રાખું છું કે મેં જે તમારા સૌની સાથે વાત શેર કરી છે, એ શેર કરેલી વાત આપણને એનો અહેસાસ અપાવે છે, યાદ અપાવે છે કે અમૃતા અને ઇમ્રોઝ એક અદમ્ય પ્રેમની કહાની છે. એક સુંદર વાત ઇમ્રોઝે કહી છે, એ હું અહીંયા કોટ કરવાનું પસંદ કરું. એમણે નાગમણી એક બહુ સુંદર એવી નોવેલ છે અમૃતાજીએ લખેલી, અને હું અહીંયા એ ઉલ્લેખ પણ કરું કે એ નાગમણીનો પણ અનુવાદ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે અને ગુર્જર પ્રકાશન દ્વારા 2010માં પ્રકાશિત થયું છે. એ નાગમણી પત્રિકાના એક વાચકે ઇમ્રોઝને એવો સવાલ પૂછ્યો
કે પુરુષ અને સ્ત્રી વચ્ચેનો સંબંધ આટલો વિકટ કેમ થયો છે? ત્યારે એમણે બહુ સુંદર જવાબ આપ્યો, એક લીટીનો જવાબ આપ્યો, અને આ એક લીટી મને ને તમને બહુ બધો ઠપકો આપી જાય છે. ઇમ્રોઝે એક જ લીટીમાં જવાબ આપ્યો કે પુરુષે સ્ત્રી સાથે માત્ર સુવાનું શીખ્યું છે, જાગવાનું નહીં. વાહ વાહ સાહેબ. જાગવાનું નહીં. ઘણા ખરા લોકો પ્યારના કારણે પેદા નથી થતા, તે જન્મે છે ઉપેક્ષા, લાલસા, કામ, ક્રોધ, દ્વેષ અને નફરતના લીધે. પ્યાર કરવા માટે તો આપણે પ્યારના કારણ દ્વારા જન્મ લેવો પડે. આપણને ખરેખર એવું લાગે ગીતાબેન કે પ્યાર માટે જન્મ લેવો પડે, અને આ બંને વ્યક્તિત્વો એ માત્ર પ્યાર માટે જ જન્મ્યા હશે, પ્યાર માટે જ જીવ્યા હશે, અને પ્યાર માટે જ એકબીજાથી વિખૂટા પડ્યા હશે. બંનેના શોખ પણ વિચિત્ર. એકને મૂર્તિઓ ભેગી કરવાનો શોખ, મૂર્તિઓ એટલે ગણેશની મૂર્તિ કે માતાજીની મૂર્તિ, એવી સુંદર સુંદર જવલ્લે જ જોવા મળતી મૂર્તિઓ અમૃતાજી ભેગી કરે એમનો શોખ, અને જૂની ઘડિયાળો ભેગી કરવાનો ઇમ્રોઝનો શોખ. એમાં પણ પાછા ઇમ્રોઝ તો કલાકાર, બહુ મોટા ચિત્રકાર, એટલે ઘડિયાળો ભેગી કરે, અને ઘડિયાળમાં જ્યાં આંકડા લખ્યા હોય એ આંકડાઓ કાઢી નાખે, અને ત્યાં અમૃતાને ગમતા શાયરોના ચિત્રો ચોંટાડે. અમૃતાને ગમતા શાયરોના ચિત્રો ચોંટાડે. કોઈ ઘડિયાળની અંદર અમૃતાને ગમેલા કોઈ શાયરની ગઝલના કેટલાક ટુકડાઓ ત્યાં લખે, અને એ ઘડિયાળને સજાવીને પોતાના ઘરમાં રાખે. અમૃતાજીના કમરામાં જે પ્રકાશ આવતો હોય એ પ્રકાશ પાસે એક લેમ્પ લટકાવે, અને એ લેમ્પમાં વચ્ચે એવી રીતે કેટલાક શાયરના મુખારવિંદો દોરે કે જે પ્રકાશમાંથી ગળાઈને અમૃતાજીના. માત્ર શબ્દમાં નહીં સાહેબ, દરેકે દરેક દરેકે દરેક પગથિયાની અંદર હું જીવું તો એના માટે જીવું છું, અથવા અમે જીવીએ છીએ તો અમારા માટે જીવીએ છીએ, એવી એ પ્રક્રિયા. કદાચ આપણને બહુ આશ્ચર્ય થશે, જ્યારે અમૃતાજી બીમાર પડ્યા ત્યારના પ્રસંગો પણ આ પુસ્તકમાં દુઃખદ છે, આંચકાદાયક છે, વર્ણવ્યા છે. અને જ્યારે ફોન આવ્યો ઉમા ઉપર કે હવે માજા નથી, ત્યારની વાત ઇમ્રોઝ જે કહે છે એ પણ આપણે સૌએ પોતે વાંચવા જેવી છે. એમને ખવડાવવા, એમને પીવડાવવા, એમને બેસાડવા, એમના કપડાં બદલવા, એમને સ્નાન કરાવવું, આ બધી જ બાબતો એક આત્મીય કેરગીવર, હું કેરટેકર શબ્દ નથી વાપરતો, બરાબર, ઇમ્રોઝ વોઝ નોટ અ કેરટેકર, હી વોઝ અ કેરગીવર. કેરગીવર તરીકે ઇમ્રોઝે છેલ્લી ઘડી સુધી અમૃતાજી માટે કર્યું છે. આ વાતો જાણ્યા પછી મને ને તમને એનો પાક્કો અહેસાસ થાય કે આવું કોઈ જીવી શકે ખરું. જ્યારે આપણે કોઈની સાથે પ્યાર કરીએ છીએ ત્યારે આપણો અહમ મરી જાય છે, પછી એ આપણી અને આપણી મહેબૂબાની વચ્ચે ક્યારે નથી આવી શકતો. અહમ મરી જાય છે જો તમે સાચો પ્રેમ કર્યો છે તો. મને એવું લાગે છે કે હું મારી વાતને અહીંયા અટકાવું, કારણ કે આપણે 5 વાગવાને સમય છે, અને એક છેલ્લી વાત કહી લઉં કીર્તિ તમે. એક દિવસ ફરી કોઈ સંદર્ભમાં ઇમ્રોઝે જે કહ્યું તે આપણે જાણીએ. જે દિવસથી હું અમૃતાને મળ્યો છું મારી અંદરનો ગુસ્સો એકદમ નાશ પામી ગયો છે. હું નથી જાણતો કે આ કેવી રીતે થયું. જો આ તો એક બહુ અલ્ટિમેટ ગેઇન છે સર, પ્રેમનો બહુ અલ્ટિમેટ ગેઇન છે. એમ કહેવાય છે કે બે સાચા પ્રેમીઓ મળે ત્યારે બોલે નહીં તો ગુસ્સો તો ક્યાંથી કરે, બહુ દૂર રહી જાય. એ કહે છે કે મને સમજાયું નથી. કદાચ પ્યારની ભાવના જેટલી પ્રબળ હોય છે કે જે આપણને અંદરથી એટલા સભર કરી દે છે કે નફરત, ક્રોધ, દ્વેષ જેવા નકારાત્મક ભાવ નાબૂદ થઈ જાય છે. એવી જ રીતે જાણે રોશનીથી અંધકાર ટકતો નથી, જ્યારે પ્યાર તમને પ્રસન્નતા, શાંતિ અને આનંદથી ભરી દે છે ત્યારે આપણે કોઈ પણની સાથે ખરાબ વર્તાવ કરી જ શકતા નથી. કારણ ખરાબી તો આપણી અંદર બચતી જ નથી. બરાબર. ખરાબી
બચતી જ નથી. આ ફિલસૂફીને બહુ સુંદર રીતે સમજાવે છે અને એમાં એક ઉદાહરણ આપે છે. શું તું રાબિયા બસરી વિશે કઈ જાણે છે ઉમા? જો હું નહીં માનશો કે ઇમરોઝ ને સાહિત્ય સાથે સંબંધ નથી. ઇમરોઝ પણ મારી ગઝલ રખનારો કવિ છે. એમ કહે છે કે રાબિયા બસરી ની વાત જાણે છે ઉમા? રાબિયા બસરી એક સાધ્વી હતી જેમણે પોતાની પાસેના કુરાનની કોપીમાંથી, કુરાનની કોપી, ઇમરોઝ નામ આપણે યાદ રાખીએ, વાત કરે છે કુરાનની, રાબિયા બસરીની, વિદ્રોહ થાય એવી, માટે જરા ધ્યાનથી સાંભળજો. બરાબર બરાબર. રાબિયા બસરી એક સાધ્વી હતી, તેણે પોતાની પાસેના કુરાનની કોપીમાંથી શેતાનને નફરત કરો એ શબ્દો દૂર કરી નાખ્યા અને એ લખ્યું હતું એ પાના ફાડી નાખ્યા. જ્યારે તેને આમ કરવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે રાબિયા બોલ્યા, મારા દિલમાં નફરત જ છે નહીં તો મને શેકરા દેખાય ક્યાંથી? દૂર કરવાનો પ્રશ્ન નથી, કારણ કે નફરત, મહાત્મા બુદ્ધના આલેખો વાંચી જવાથી કોઈ બુદ્ધ નથી બની જતું, અને ભગવાન શ્રી કૃષ્ણની આગળ માથું ઝુકાવવાથી કોઈ ભગવાન કૃષ્ણ નથી બની જતું. બરાબર. માત્ર નમવા માટે નમવાથી તો બહુ નાના બની જઈએ છીએ. આપણે આપણી અંદર બુદ્ધ અને કૃષ્ણને જાગૃત કરવા પડશે, અને એ જો જાગી જશે તો પછી શેતાન રહેશે ક્યાંથી? બરાબર. શેતાનને રહેવાની જગ્યા જ નહીં. એટલે કેમ તમારા ગુસ્સો કેમ નથી આવતો? તો એનું કારણ કે ખીચો ખીચ, ખીચો ખીચ પ્રેમ ભરેલો છે, અપાર પ્રેમ ભરેલો છે, ઠાસો ઠાસ પ્રેમ છે, બીજી કોઈ વાત ની માટે જગ્યા જ. એક સુંદર વાત કહીને હું હવે અટકું. એક વખત મધ્યપ્રદેશ આ યુગલ જતું હતું, અને મધ્યપ્રદેશ જતા હતા એ વખતે, સોરી, એક દિવસ અમે કારમાં મધ્યપ્રદેશ થઈને મુંબઈ જતા હતા. મહારાષ્ટ્રની સીમા પર અમને પોલીસે રોક્યા. મહારાષ્ટ્રમાં એ વખતે દારૂબંધી હતી. પોલીસે તપાસ કરવા રોક્યા કે ક્યાંક અમારી પાસે દારૂ વગેરે તો નથી ને. તેઓ શોધતા રહ્યા પણ કશું મળ્યું નહીં. પરંતુ તેઓ એ ન જાણી શક્યા કે અમને નશો તો એકબીજા સાથે રહેવાનો હતો, શરાબનો નહોતો. એમને કોણ પૂછે કે શું તેઓ અમારો નશો ઉતારી શકે ખરા? આ પ્રેમ એ પ્રેમનો નશો છે, અને આવો નશો, મેં શરૂઆતમાં કહ્યું તે આપણે શાસ્ત્રોમાં વાંચ્યો એ રાધા અને કૃષ્ણનો, આપણે શાસ્ત્રોમાં વાંચ્યો તે મીરા અને ભગવાન કૃષ્ણનો, આપણે શાસ્ત્રોમાં વાંચ્યા એવા અનેક, આપણે પ્રેમ કહાનીઓ ઘણી સાંભળી છે, કીર્તિદાબેન અનેક સાંભળી છે, એના નામો યુગલોના નામ આપણે મોઢે છે, પણ એ બધા જ પ્રેમ એકબીજાને પામવા માટેના છે. પામી લીધા પછી પણ પામી લેવાની કોઈ જ અપેક્ષા વગરનો આ પ્રેમ છે. અત્યારના આ પુસ્તક પછી મેં જે હમણાં આપને બતાવ્યું એ જીવે છે, શી લિવ્સ ઓન નું ગુજરાતી છે, અને અમદાવાદમાં અંગ્રેજીના પ્રાધ્યાપિકા પ્રાધ્યાપક ડોક્ટર માર્ગી હાથીએ એનું ગુજરાતી કર્યું છે, WBC પબ્લિકેશન છે. એમાં એક સુંદર વાત છે, આજે પણ ઇમરોઝ સવારે ઉઠે છે, એમ કહે છે કે હું ચા બનાવું ત્યારે મારાથી બે કપ જ ચા બની જાય છે. એક કપ ચા બનાવી નથી શકતો, એ બે કપ ચા બની જાય છે. હું અમૃતાજીના રૂમમાં જાઉં છું, હું બેસીને ચા પીઉં છું એમ નથી કહેતા. ઇમરોઝ કહે છે કે હું અમૃતાજીના રૂમમાં જાઉં છું અને પછી અમે બંને સાથે ચા પીએ છીએ. અમૃતા ઇમરોઝ, એક પ્રેમ કહાની. ખૂબ ખૂબ આભાર સાહેબ. સ્વાતિબેન નાયક લખે છે કે પ્રેમ તો જીવતા શીખવે છે, અને એવી ઘણા બધી ઉત્તમ પ્રતિભાવો સાહેબ આપણને મળ્યા છે, પણ એક પ્રશ્ન હતો એ હું જરાક અહીંયા કહીશ કે કોઈકે લખ્યો છે કે આને જ કંઈક પ્લુટોનિક લવ કહેવાય કે સાહેબ, એવું કંઈક પૂછે છે. એવું એક, હા, સામાન્ય રીતે આપણે ત્યાં પ્લુટોનિક લવ નો મીનિંગ એવો કરતા હોય છે, લવ એટ ફર્સ્ટ સાઈટ એવું કરતા હોય છે. આઈ એમ નોટ શ્યોર, મને બહુ લવના પ્રકારોમાં રસ નથી, મને તો લવ લવમાં જ રસ છે.
એટલે મને બહુ ખ્યાલ નથી, એટલે હું બહુ સાચો ઉત્તર આપી શકું એવું હું માનતો નથી. પણ શબ્દો હું એવું માનું છું કે આને કોઈ લવ કહેવાય કે ન કહેવાય એવા શીર્ષકમાં આપણે ન બાંધીએ તો વધુ મજાનો વાત છે. આને કોઈ સીમા જ ન હોય એવો લોકો. એટલા માટે બેન કે હું મને યાદ આવ્યું એટલે જવાબમાં એમ કહું, બોલો આ પ્રેમને તમે કેવો પ્રેમ કહેશો? એક દિવસ અમૃતાજીને ખૂબ તાવ આવ્યો, ખૂબ તાવ આવ્યો, બધો તાવ આવ્યો કે એમની ખૂબ સારવાર ઇમરોજ કરી રહ્યા હતા, અને જોયું રાત્રે કે ખૂબ તાવ છે. એમના કપાળે હાથ મૂકીને ઇમરોજે પૂછ્યું કે બહુ તાવ છે નહીં? અને આટલું બોલ્યા પછી ઇમરોજને યાદ આવ્યું કે કદાચ અમૃતાજી નહીં હોય તો હું મારો ખાલીપો કેવો હશે. અને તાત્કાલિક એમના મોઢામાંથી શબ્દો સરી પડ્યા કે અમૃતાજી, મારા માટે તમારા જેવું તો કોઈ નથી હો, તમે મારી દીકરી છો અને હું તમારો દીકરો. આ શબ્દો સાંભળીએ પછી લેબલ અપાય ખરું? નહીં 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 નહીં, નથી જરૂર, નથી જરૂર, બરાબર છે. મારી દીકરી છો હું તમારો દીકરો છું. કલ્પના કરો આ જે વર્ણન છે કે તમે મારી દીકરી છો ને હું તમારો દીકરો છું, આ સંબંધને તમે કોઈ નામ આપી શકો? ના આપી શકો તો પછી આપણે પણ આને કોઈ નામ જરૂર નથી, જરૂર નથી. એટલે અદ્ભુત ભાવનાનું પ્રગટીકરણ એવું મીતાબેન લખે છે. દુર્ગા બેન નવીનભાઈ જોશી મંત્રમુગ્ધ થયા પછી પ્રશ્ન રહે ખરો? એટલે બરાબર છે, મારો જવાબ આ જ છે. મંત્રમુગ્ધ થયા પછી હવે કોઈ પ્રશ્ન નથી, પ્રેમમય રહીએ. સર ફરી પાછું મીતાબેન એ જ કહેવાનો હતો કે અમૃતા અને ઇમરોઝની આ પ્રેમ કહાની જાણ્યા પછી પ્રશ્નો પૂછી શકાય એવો કોઈ અવકાશ રહેતો નથી. અત્યારે આપણે અનુભવ્યું, આ પ્રશ્ન એક જ અંદર થયા કરે છે કે કેન વી લીવ લાઈક ધીસ, આપણે આમ જીવી શકીએ ખરા? તો એનો કોઈ સીધો જવાબ નથી. એનો સીધો જવાબ તો એ છે કે લેટ અસ સ્ટાર્ટ લિવિંગ લાઈક ધીસ, ચાલો આપણે આમ જીવવાનું શરૂ કરીએ. એક વખત કોઈકે અમૃતાજીને પત્રકાર પરિષદમાં પૂછ્યું હતું કે તમે ઇમરોઝ છે એ આ ભાવમાં કેવી રીતે ભેગા થયા? સુંદર જવાબ આપ્યો હતો કે અમે બંને તો ભગવાનજીના લગ્નમાં આવ્યા છીએ. તમે જુઓ, અમે બંને તો ભગવાનજીના લગ્નમાં આવ્યા છીએ, લગ્નમાં ખૂબ જ ધામધૂમ છે અને તેઓ મોજ મસ્તી કરવામાં અમે વ્યસ્ત છીએ. કદાચ જિંદગીનો ઉદ્દેશ પણ એ જ છે કે અમે એકબીજાને વિકસવાનો મોકો દેતા રહીએ, ખુદ પણ મજા કરીએ અને બીજાને પણ કરવા દઈએ. હા, ફોર કેટલો છે? અમૃતાજી કહે છે ફોર કેટલો છે કે અમૃતાજી વર પક્ષ તરફથી આવ્યા છે અને ઇમરોઝ કન્યા પક્ષ તરફથી આવ્યા છે. એટલે રિવાજ મુજબ ઇમરોઝે અમૃતાની આગતા સ્વાગતા આ ભાવમાં કરવી પડી છે. ખૂબ સરસ સાહેબ, ફરી પાછો આપનો ખૂબ ખૂબ આભાર. તો કિસકા સહારા?